મુડી તાલુકાના વેલાણા ગામના રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સામે આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના મુડી તાલુકાના વેલાણા ગામના રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સામે આવે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ડીડીઓ કચેરીએ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ સાથે ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં આ બાબતે કોઈ તટસ્થ તપાસ કરવામાં ન આવતા આબાદી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ સરકાર અને અધિકારીઓ સામે આ આક્ષેપો લગાવી ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે આવેદનપત્ર સાથે મૌખિક રજૂઆત યોગ્ય સમર્થનમાં અસરકારક કામગીરી કરવામાં નહીં આવે તો ઉપવાસ ઉપર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી હાલ સુરેન્દ્રનગર જિલ્લાનો મૂળી તાલુકો એક ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનતો જાય છે ત્યારે મૂળી તાલુકાના વેલાળા ગામે છેલ્લા એક વર્ષથી અરજદાર અરજી ઉપર અરજી કરી જાય છે ગામની અંદર જે ત્રણ રોડ બન્યા છે એ સિવાય ગટર બની છે આ ત્રણે ત્રણ રોડમાં એકના એક રોડ વારંવાર બતાવવામાં આવીને ફરી વખત પણ પૈસા ઉપડી ગયા છે કમ્પ્લીશન સર્ટિફિકેટ મળી ગયું છે એટલે ભ્રષ્ટાચાર થયો છે બીજો રોડ જે બતાવવામાં આવ્યો છે એ ખરેખર જે રોડનું માપ હતું એ માપ બસો મીટર કરતાં વધારે હતું જ્યાં માત્ર બે મીટર રોડ બનાવવામાં આવ્યો છે એના પણ પૈસા અધિકારીઓની રહેમ નજર નીચે ચાવ થઈ ગયા છે આવા પાંત્રીસ લાખથી વધારેનું માત્ર વેલાળા ગામનું કૌભાંડ છે આજે અમે કડક શબ્દોમાં ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે આવનાર સમયમાં જો આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ડીડીઓ સાહેબની કચેરીમાં વેલાળા ગામના લોકો સાથે અમે સ્થાનિક નેતાઓ અહીંયા ધરણા પર બેસશું ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ કૌભાંડી અને ભ્રષ્ટાચાર વિરોધીઓ સામે અમારી લડાઈ ચાલુ રહેશે હા વેલાડા ગામે જે બે હજાર સોળ સત્તરથી માંડીને બે હજાર વીસ સુધીમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની વારંવાર રજૂઆત તાલુકાએ અને જિલ્લા કક્ષાએ કરવા છતાં અત્યાર સુધીમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એના પુરાવા રૂપે જે કમ્પ્લીશન સર્ટિફિકેટ છે પ્લાન એસ્ટિમેટ છે બધું જ તાલુકા કક્ષાએ વારંવાર આપવા છતાં અત્યાર સુધી ભ્રષ્ટાચારીઓ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તો આ જ અમે ડીડીઓ સાહેબની ઓફિસે એક આવેદન આપ્યું છે કે જલ્દીમાં જલ્દી આ ભ્રષ્ટાચાર જે ભ્રષ્ટાચારી ઉપર જે કાર્યવાહી થઈ જાય જલ્દીમાં જલ્દી કરી અને જેને આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એના ઉપર કાનૂની કાર્યવાહી બેસાડો એવી અમારી અપેક્ષા હતી